તેમની સમસ્ત ટીમ મંચ પર સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. તેમની સાથે સુશ્રી વક્તુબેન મકવાણા, માન્ય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર, તેઓ પણ જોડાશે. માન્ય મેયરશ્રીની સાથે સાથે માન્ય ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યા, સૌ મહાનુભાવો વિશાળ હાર પહેરાવીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે પણ વધાવીએ ભાવનગરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને. અને હવે જિલ્લા, શહેર અને ગોગા તાલુકા ભાજપ સંગઠન સ્વાગત કરશે માન્ય મુખ્યમંત્રીશ્રીનું વિશાળ હાર તથા આ એક ફોટો અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ગોગા તાલુકા ભાજપ સંગઠન, છોટુભાઈ ગોહિલ, અરવિંદભાઈ દાભી મહામંત્રી, દિગ્વિજયભાઈ ગોહિલ, સુરુભા ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ શેઠા, ઉમેશભાઈ મકવાણા તથા નારણભાઈ મોરી, શહેર ભાજપા પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ તથા રાજુભાઈ બાંભણિયા અને ગોગા તાલુકા ભાજપ સંગઠનના સૌ સદસ્યો, જેમાં છોટુભાઈ ગોહિલ, અરવિંદભાઈ ડાભી, દિગ્વિજયસિંહ ગોહિલ, સુરુભા ગોહિલ, દયાળભાઈ ચુડાસમા, રઘુભા ગોહિલ તથા મહાવીર રાવ, આ સર્વે સ્વાગત કર્યું માન્ય મુખ્યમંત્રીશ્રીનું. મિત્રો, એક ઐતિહાસિક અને સુવર્ણ અવસર છે. ગોગા દહેજ રોપેક્સ ફેરી સેવાનો શુભારંભ આપણે સૌએ જય જયકાર સાથે એને વધાવીએ. આપણી વચ્ચે શ્રી જીતુભાઈ વાઘાણી, અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને ધારાસભ્ય શ્રી ભાવનગર અત્રે ઉપસ્થિત છે. તેઓનું સ્વાગત કરશે શ્રી તુષાર સુમેરા, પ્રાદેશિક કમિશનર શ્રી, નગરપાલિકાઓની કચેરી ભાવનગર અને યુએન વ્યાસ નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા પ્રશાસન વતી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. માન્ય પ્રદેશ ભાજપા અધ્યક્ષ, તેમને પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું. માન્ય જીતુભાઈનું હવે પછીના ક્રમે અભિવાદન થશે. જિલ્લા, શહેર અને ગોગા તાલુકા ભાજપા સંગઠન, માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીવાર અભિવાદન કરી રહ્યા છે. જિલ્લા, શહેર, ગોગા તાલુકાના ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો પ્રતિકરૂપ આ તલવાર અર્પણ કરી છે એમને અને પાઘડી પહેરાવીને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીનું પણ આ ક્ષણે સ્વાગત. સંગઠનના સૌ પદાધિકારીઓ દ્વારા મૂર્તિ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે શ્રી જીતુભાઈ વાઘાણીનું. ખૂબ ખૂબ આભાર. માન્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ગુજરાત સરકાર, તેઓનું સ્વાગત કરશે શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અને ડોક્ટર રાજેન્દ્ર પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી તળાજા. દોસ્તો, ગોગા તાલુકા સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રીનું અહીંયા આગળ વિશિષ્ટ રીતે બહુમાન થયું છે. હવે પછીના ક્રમે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો માન્ય મંત્રીશ્રી વિભાવરીબેનનું અભિવાદન થયું. શ્રી મનહરભાઈ મોરી, માન્ય મેયરશ્રી, તેમનું સ્વાગત કરશે એમપી પંડ્યા, નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. સુશ્રી વક્તુબેન મકવાણા, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, તેઓનું સ્વાગત કરશે શ્રી સી ડી રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી. શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, માન્ય ચેરમેન શ્રી, ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર, તેઓનું સ્વાગત કરશે જીવી મિયાણી, પ્રાંત અધિકારી શ્રી. ધન્યવાદ. સર્વે મંચસ્થ મહાનુભાવનું પણ આ ક્ષણે સ્વાગત કરીએ છીએ. અને હવે આજની અભૂતપૂર્વ ક્ષણનો શુભારંભ દીપ પ્રજ્વલન થકી કરાવવા માટે વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને, સાથે સૌ મંચસ્થ મહાનુભાવો પણ જોડાશે.
Gogah dahej ropex feri service nu shubharambh avsar. Anek rite fayda karak ane abhutpurva evi Gogah dahej ropex feri service nu shubharambh akshane deep prajvalan thaki apne sau jordar taliyo sathe akshanna sahbhagi baniye. 350 kilometer nu distance je banshe fakt 31 kilometer nu ane khub j tunk samay ma etle ke 1.5 kalak ma apne pahonchi sakishu bija sthale evi aa service etle Gogah dahej ropex feri seva. આજના શુભારંભ પ્રસંગે પધારેલ માન્ય મુખ્યમંત્રીશ્રી તથા સર્વે મંચસ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્વાગત પ્રવચનથી કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રી જીતુભાઈ વાઘાણીને. માનનીય પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી ભાવનગર, ભારત માતા કે, ભારત માતા કે, વંદે. તડકો લાગી ગયો છે એટલે તો દરિયામાં જવાનો મોકો વિજયભાઈ આપણને આપી રહ્યા છે. ગોગા દહેજ કાર્ગો ફેરી સર્વિસ, જેને પેક્સ ફેરી સર્વિસ કહેવામાં આવે છે, એના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના લાડીલા મુખ્યપ્રધાન અને વિકાસની અંદર નવી નવી ઊંચાઈઓ ઉપર રાજ્યને કયા માર્ગે લઈ જઈ શકાય એના માટે સતત ચિંતિત એવા આદરણીય આપણા સફળ સુકાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આપણા લાડીલા મંત્રી બેન શ્રી વિભાવરીબેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી ભક્તુબેન, મેયરશ્રી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી મહેન્દ્રસિંહ, ધારાસભ્ય ભાઈ શ્રી ભીખાભાઈ, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી સનદભાઈ, બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્રસચિવ, આ પૂર્વે 95માં અમે યુવા મોરચા તરીકે સક્રિય હતા અને ત્યારે કોર્પોરેશનમાં કમિશનર તરીકે જેમણે ફરજ નિભાવી છે એવા બેન શ્રી સુનીનાબેન, સીઓવીસી મુકેશકુમાર, સન્માનની મંચ કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સૌ અધિકારીગણ, વિવિધ સરકારના બોર્ડ નિગમના ચેરમેન શ્રીઓ, કોર્પોરેશનના સૌ પદાધિકારી શ્રીઓ અને આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, આ જ સ્થળ ઉપરથી દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન અને ભારતની વૈશ્વિક તાકાત જેમના નેતૃત્વમાં દુનિયાને બતાવી છે, વિશ્વમાં બતાવી છે, એવા નરેન્દ્રભાઈએ પેસેન્જર ફેરી સર્વિસનું લોકાર્પણ કરેલું, એમણે જોયેલું સપનું, એમણે કરેલું ખાતમુહૂર્ત એમણે લોકાર્પણ કરી રહ્યા હોય એવા રાજ્યમાં અનેક પ્રસંગો છે. મને એવું લાગે છે કે દરિયાઈ માર્ગે ભારતમાં સૌ પ્રથમવાર, એવું છે ને સુનીનાજી, ભારતમાં પહેલીવાર આ આપણી ફેરી એ ટ્રક, સ્કૂટર, મોટર, બસ અને માણસ બધાને લઈ, પેસેન્જર બધાને લઈ અને દહેજ પહોંચવાની છે, એવું ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે આપ સૌ અહીંયા આવ્યા છો. માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કરીને આભાર માનું છું, કારણ કે અહીંથી હવે સુરત જવા માટે કલાકો નહીં લાગે, અહીંથી સુરત જવા માટે, દહેજ જવા માટે આપણે 1.25 કલાકમાં દહેજ પહોંચવાના છે ને ત્યાંથી સુરત પહોંચવાના છે. મિત્રો, દરિયાઈ માર્ગ એમાં ફ્યુલની બચત, સમયની બચત, વેરન્ટેનની બચત, માનવ કલાકોની બચત એ થવાની છે. મને યાદ છે પાકું, માત્ર ટુ વેમાંથી ફોર ટ્રેક થયો, ફોર ટ્રેકમાંથી સિક્સ ટ્રેક થયો સુરત જવા માટેનો રસ્તો, તો પણ વાહનોની સંખ્યા
આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિજયભાઈના નેતૃત્વમાં જે પ્રકારે રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, ચારે દિશામાંથી અલગ અલગ ક્ષેત્રે લોકો વિકાસની ફળો માણી રહ્યા છે, ત્યારે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. આપણને એમ થાય કે હવે સિસ્ટ્રેક થઈ ગયો એટલે આપણે ઝડપથી પહોંચી શકીશું, તો પણ પહોંચવામાં ઘણો બધો સમય એ ટ્રાફિકના કારણે થાય છે. દરિયાઈ માર્ગ એક એવો માર્ગ છે, એ માર્ગના આધાર ઉપર ઝડપથી પહોંચી શકીએ, ટ્રાફિકની સમસ્યા ન નડે અને સરળતાથી આપણે. આમ પણ ભાવનગર એ કોર્નરમાં આવેલું છે, દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફ આપણો વ્યાપાર, આપણા સામાજિક સંબંધો રહ્યા છે. ત્યારે હું એવું ચોક્કસ માનું છું, વિજયભાઈ આપ આજે જે ફેરી સર્વિસનું લોકાર્પણ કરવા માટે, પ્રારંભ કરવા માટે આવી રહ્યા છો, ભાવનગર એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે, બલકે આથી પ્રવેશદ્વાર બની ગયું છે. હું અભિનંદન આપું છું, મને પાક્કું યાદ છે, હું પહેલેથી આની પાછળ છું, વિજયભાઈનું સતત ફોલોઅપ, ક્યાં શું મુશ્કેલી છે, ક્યાં શું તકલીફ છે, જે કોન્ટ્રાક્ટર છે એમની સાથેની મીટિંગ, અધિકારીઓ સાથેની મીટિંગ, સુનેનાબેન હોય, મુકેશકુમાર હોય, એ પહેલા ભાદુજી હોય, અન્ય અધિકારીઓ હોય, સતત ઝડપથી આ શરૂ થાય એમની ચિંતા. વિજયભાઈ વાત કરી લે કે દિવાળી પહેલા આપણે આ શરૂ કરી દેવી છે, અને મને આનંદ છે જે ટ્રકમાં જતા હતા એક ક્લીનર હોય કે ડ્રાઈવર હોય, એને વિચાર પણ ન કર્યો હોય, સપનું પણ ન જોયું હોય કે હું મારો ટ્રક અને બસ લઈ અને હું ફેરી સર્વિસમાં, પેસેન્જર ફેરી સર્વિસમાં બેસીશ અને દરિયાઈ માર્ગે ભરૂચ અને મારો અન્ય જે રસ્તો જવાનો છે ટૂંકો કરીશ. એવો સરસ મજાનો આજે પ્રસંગ છે. ત્યારે મને એવું લાગે છે કે ઘણા વર્ષોથી ઘણા લોકોની ડિમાન્ડ હતી, માંગ હતી, આમ છે ને સ્વભાવ છે આપણો, ન થયું હોય ત્યારે આપણને એમ થાય કે આ થઈ જાય તો સારું, એ પછી એમ થઈ જાય કે આમાં તકલીફ છે, આ થાય તો સારું, માનસ સ્વભાવ છે. વિકાસ માટે સતત આગળ વધતું આપણું મન હોય છે. ત્યારે રાજ્યની વિજયભાઈની નેતૃત્વની સરકાર પણ એ દિશામાં ચિંતા કરી રહી છે, આ થશે નહીં થાય, આ તો નાળિયેર નાખ્યું, આ તો ફેરીનું લોકાર્પણ કર્યું, પણ કેમ થશે, આની ચિંતા એ વિરોધીઓ કરે, મીડિયા છાપામાં આવે અને સામાન્ય માણસ પણ વિચારતો થઈ જાય કે આ થશે. હું આપને ખાતરી આપું છું, વ્યક્ત પણ વિજયભાઈ ખાતરી આપી હતી, ભાવનગરમાં કાર્યક્રમ હતો ડાયમંડ વાળાનો, ત્યારે કે અમે પેસેન્જર ફેરી સર્વિસ કરીને રહીશું, અમે જે કહીએ છીએ એ કરીને રહીએ છીએ, અને એટલા માટે છઠ્ઠી વાર વિજયભાઈના નેતૃત્વમાં રાજ્યની જનતા જનાર્દનના ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ મળ્યા છે, એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ત્યારે હજી પણ આગળ કેમ જવાય, એમની ચિંતા, એમની વાત, એ સુરતમાં બેઠેલા ડાયમંડના ઉદ્યોગપતિઓ, વેપારીઓ હોય કે સુરત વેપાર કરતા લોકો હોય, ભાવનગર હોય કે ભાવનગર જિલ્લામાં રહેતા લોકો હોય કે સૌરાષ્ટ્રના લોકો હોય, અમારે તો સુરત જવું છે. વિજયભાઈ મને કે વિજયભાઈને કહેજો ને સુરત ઝડપથી પહોંચે, દહેજ નહીં, દહેજ તો જવાય, ત્યાં વેપાર છે, થઈ શકે, પણ સુરતનું કંઈક કરો. મેં વિજયભાઈને વિનંતી કરી, હું આપ સૌની વચ્ચે અપીલ કરું છું, વિનંતી કરું છું, વહીવટીતંત્રને પણ વિનંતી કરું છું, હું વહીવટીતંત્રને પણ અભિનંદન આપું છું, સીએમબીના અધિકારીઓને, કે જે ઝડપથી સંવેદનાથી આ આખા કાર્યક્રમને, વિષયને લીધો છે અને પૂર્ણાહુતિ તરફ લાવ્યા છે. ત્યારે સાહેબ અમારે તો સુરત જવું જવું છે ને ભાઈ, સીધું સુરત હજીરા જવું હોય હાથ ઉચા કરો, સીધું સાહેબ અમારે હજીરા જવું છે, સુરત પહોંચવું છે, સમય બચાવો છે. ત્યારે હું આપને વિનંતી કરું છું સાહેબ કે ભવિષ્યની અંદર ભાવનગરથી સૌરાષ્ટ્રના લોકો, એ ભવિષ્યમાં ટ્રકો હોય, ત્યારે પેસેન્જર સ્વરૂપે હોય, હજીરા પહોંચાડો ને હજીરાથી સુરતની અંદર જ્યાં ટ્રાન્સપોર્ટેશન હોય એ જગ્યા ઉપર બસ અમને લઈ જાય અને અમારો ધંધો, વેપાર, સામાજિક પ્રસંગોમાં જઈને સાંજે પાછા આવી શકે, એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું અને સ્વાગત કરું છું, આપ સૌનું સ્વાગત કરું છું. એક નવો ઇતિહાસની શરૂઆત એ ભારત વર્ષમાં નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી કરી રહ્યા છે. ત્યારે એક નવી વિકાસની ક્ષિતિજોની શરૂઆત ભાવનગર જિલ્લા માટે, સૌરાષ્ટ્ર માટે અહીંથી થઈ રહી છે. ત્યારે વિશેષ ખુશી વ્યક્ત કરીને વિજયભાઈને સમગ્ર સૌરાષ્ટ્રની જનતા વતી, સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી જીતુભાઈ આપનો. ખૂબ જ સાચી વાત કરી આપે કે દરરોજ આશરે 12,000 લોકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરી કરે છે અને 5,000 થી વધુ વાહનો આ બે સ્થળો વચ્ચે પરિવહન કરે છે. ત્યારે સમુદ્ર પરિવહનમાં આ એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આવો જાણીએ એ વિશે વધુ આ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દ્વારા. ગુજરાત જેટલો વિશાળ અહીંનો સમુદ્ર તટ છે એટલો જ ભવ્ય છે અહીંનો ઇતિહાસ પણ, અને એટલી જ શ્રેષ્ઠ છે ગુજરાતની શક્તિ અને સામર્થ્ય. ગુજરાત જ્યાં 3,000 વર્ષ પહેલા સિંધુ ઘાટીની સભ્યતામાં મેસોપોટેમિયા સાથે સમુદ્ર માર્ગથી વ્યાપાર થયો હતો. ગુજરાત જ્યાં 2500 વર્ષ પહેલા લોથલમાં વાહણોની સાર સંભાળ અને મરામતની વ્યવસ્થા સાથેનું બંદર હતું. ગુજરાત જ્યાં 2000 વર્ષ પહેલા ભરૂચ, સુરત અને ધોલેરા જેવા બંદરો વેપાર વાણિજ્યથી ધમધમતા હતા. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાના સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત અને 1600 કિલોમીટર જેટલો લાંબો સમુદ્ર તટ ધરાવતા ગુજરાતમાં નાના મોટા મળીને કુલ 48 જેટલા બંદરો, દરરોજ લાખો ટન સામાનની અવરજવર અને પોર્ટને જોડતા રસ્તાઓ, આ બધું છે ગુજરાતમાં. છતાં ઘોઘાથી દહેજ સામાન પહોંચાડવો હોય તો લગભગ 360 કિલોમીટરનું અંતર કાપવું પડે અને એના માટે આશરે 8 થી 10 કલાક જેટલો સમય પણ લાગી જાય. દરરોજ 5,220 વાહનો અને 12,800 જેટલા પેસેન્જર્સ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વચ્ચે આવ જા કરે છે. 450 મલ્ટી એક્સેલ ટ્રક્સ, 3,320 હેવી ટ્રક્સ, 670 LCV અને 780 જેટલી કાર્સનો આ કાફલો ભરૂચ અને ભાવનગર વચ્ચે રસ્તા મારફતે દોડે છે. આ ટ્રાફિકને પહોંચી વળવા પારંપરિક રીતે વિચારીએ તો વધુ રસ્તાઓ અને ફ્લાયઓવર્સ બનાવવામાં આવતા, પરંતુ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિકૂળ નીતિને સાનુકૂળ બનાવી અને આ આપત્તિને અવસરમાં બદલવાની નેમ લીધી અને પાયો નંખાયો દેશની સર્વપ્રથમ સમુદ્રી રોલ ઓન રોલ ઓફ ફેરી સેવાનો, ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વિસ. ફાસ્ટ ટ્રેક ટ્રાન્સપોર્ટેશન, ફાસ્ટ ટ્રેક ગુજરાત. એસા પ્રોજેક્ટ હે જો મેરે દિલ કો છુઆ હુઆ હૈ, ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ. ઘોઘા આઉંગા, રોરો ફેરી સર્વિસ મેં બેઠુંગા, ભાવનગર જિલ્લે ઘોઘે સે નિકલુંગા ઓર ભવિષ્ય મેં યે ઘોઘા દહેજ હજીરા તક જાયેગા. મેરે સૌરાષ્ટ્રવાસી જો દક્ષિણ ગુજરાત મેં રહેતે હૈ, કાર લેકે નિકળેંગે, કાર લેકર કે ફેરી મેં ચડ જાયેંગે, અપની કાર મેં બેઠે રહેંગે, એક ઘંટે મેં ભાવનગર પહોંચ જાયેંગે, ટ્રક હૈ તો ટ્રક લેકર કે ચડ જાયેંગે. દેશ કા તેલ બચેગા, પેટ્રોલ બચેગા, ડીઝલ બચેગા, વિદેશી ધન બચેગા, પર્યાવરણ કી રક્ષા હોગી. જો કે આ સફર દેખાતી હતી એટલી સરળ નહોતી, કારણ કે ઘોઘા અને દહેજ બંને જગ્યા પર 11 મીટરની ટાઇડલ રેન્જ, ભારે પ્રવાહ, સમુદ્રની લહેરો અને ભારે પવન જેવી વિષમ સમુદ્રી પરિસ્થિતિ સૌથી મોટી અડચણ હતા અને આવી સ્થિતિમાં જરૂર હતી મોરિંગ ડોલ્ફિન, લિંક્સમાન અને પોન્ટુન વિથ ગાઈડ જેવા સ્ટ્રોંગ અને પ્રોપર પ્લમ સ્ટ્રક્ચરની. સૌથી મોટી ચેલેન્જ હતી 926 મેટ્રિક ટન વજનના 50x30 મીટરના ફ્લોટિંગ પોન્ટુન અને દુનિયાના સૌથી લાંબા અને ભારતના સૌથી પહેલા 96 મીટર લંબાઈ અને 818 મેટ્રિક ટન વજનના લિંક્સમાનનું ફેબ્રિકેશન, લોન્ચિંગ અને ઇન્સ્ટોલેશન. વિજયભાઈ રૂપાણીએ 2016માં ગુજરાતની ધુરા સંભાળી અને નરેન્દ્રભાઈના ડ્રીમ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પર લઈ આવ્યા. આખરે સરકારનું માર્ગદર્શન, એન્જિનિયર્સની કાબેલિયત, મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓની કટિબદ્ધતા અને સેંકડો મજૂરોની મહેનતના પરિણામે એન્જિનિયરિંગ માર્વેલ સમાન ઘોઘા દહેજ રોપેક્સ પેસેન્જર ફેરી સેવાના પ્રથમ તબક્કાનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે 22 ઓક્ટોબર 2017ના રોજ ઉદ્ઘાટન થયું. આ સેવાનો 54,639 પેસેન્જરોએ લાભ લીધો હતો. લોકલાડીલા વડાપ્રધાનશ્રીના આ શબ્દોથી પ્રેરાઈને બીજા તબક્કા અંતર્ગત આ ફેરી સેવાનો વ્યાપ વધારવા તેમજ આ સેવા થકી ટ્રકો અને કાર્સના પરિવહનને સક્ષમ બનાવવા સૌથી મોટી ચેલેન્જ હતી. વિશાળ લિંક સ્પેન ઇન્સ્ટોલેશન અને ઘોઘા દહેજ વચ્ચેના સમુદ્રની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ ધરાવતા સમુદ્રી જહાજનું સિલેક્શન અને પ્રોક્યોરમેન્ટ, પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ તમામ પડકારોને આટોપી ઘણી ધગશ અને પ્રતિબદ્ધતાથી ફેઝ 2ના કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ ધરાવતું આ સમુદ્રી જહાજ વોયજ સિમ્ફની 800 લેન મીટર કે જે આશરે 65 જેટલા ટ્રક અને 500 પેસેન્જર્સની વહન ક્ષમતા ધરાવે છે, તેમજ આ જહાજમાં 72 VIP, 320 એક્ઝિક્યુટિવ અને 96 ઇકોનોમી પેસેન્જર સીટ્સ કે જેવા પેસેન્જરની બધી જ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવેલ છે. આ ઉપરાંત સલામતી અંગેની સૂચનાઓ અને મનોરંજન માટે 56 ઇંચના 16 LED સ્ક્રીન્સ અલગ અલગ સ્થાને મૂકવામાં આવ્યા છે. વરુણ દેવના આશીર્વાદ અને ગુજરાત સરકારના અથાગ પ્રયાસોથી ઘોઘા અને દહેજ ખાતે રોપેક્સ ફેરી ટર્મિનલ તેમજ સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ ધરાવતું આ સમુદ્રી જહાજ વોયજ સિમ્ફની આજથી આપની સેવામાં સંપૂર્ણપણે તૈયાર છે. આ સેવાથી હવે 360 કિલોમીટરની સફર બનશે ફક્ત 31 કિલોમીટરની સફર. 8 કલાકનું અંતર કપાશે ફક્ત 1.5 કલાકમાં. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થશે નોંધપાત્ર ઘટાડો. ટ્રાફિક, અકસ્માતો અને કાર્ગો ડેમેજ જેવી સમસ્યાઓથી મળશે આઝાદી. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટવાથી પર્યાવરણને પણ થશે મોટો ફાયદો. સાથે જ વેપાર ઉદ્યોગને બળ મળશે, રોજગારીની તકો વધશે અને પ્રવાસનને મળશે નવી દિશા. આ ફેરી સર્વિસ ફક્ત 2 કિનારાઓને જ નહીં, લાખો સંબંધોને પણ જોડશે, વર્તમાનને ભવિષ્યથી જોડશે અને પ્રેરણા આપશે દેશના અન્ય રાજ્યોને પણ, જેનાથી અંતર ઘટશે અને વિકાસની ગતિ વધશે. સમૃદ્ધિ તરફ વધુ એક કદમ. ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વિસ. ફાસ્ટ ટ્રેક ટ્રાન્સપોર્ટેશન. ફાસ્ટ ટ્રેક ગુજરાત. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વિસને. આપણી વચ્ચે માન્ય સાંસદ ભારતીબેન શિયાળ અત્રે પધાર્યા છે, તેમનું સ્વાગત કરીએ છીએ. બહુ સાચી વાત છે કે માન્ય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન સમા આ પ્રોજેક્ટને આજે પરિપૂર્ણ કરવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન થકી. ત્યારે આ ફેરીના ઓપરેટર શ્રી ચેતન કોન્ટ્રાક્ટર જેઓ મંચ પર આવશે અને એક મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. It's a state of the art vessel. અભૂતપૂર્વ ક્ષમતા ધરાવતી આ ફેરી જેની એક પ્રતિકૃતિ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા જઈ રહ્યા છે ચેતન કોન્ટ્રાક્ટર. જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પણ આ ક્ષણને વધાવીએ. વોયજ સિમ્ફની. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. સરળતા, સંવેદનશીલતા અને કટિબદ્ધતા થકી સમસ્ત ગુજરાતના સર્વાંગીણ વિકાસની જેમણે લીધી છે નેમ અને ગુજરાતની પ્રગતિના જેવો બન્યા છે પથદર્શક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ તેઓના માંગલિક પ્રવચન હેતુ. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી જીતુભાઈ, અમારા સાથી મંત્રી માન્ય વિભાવરીબેન, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શિયાળબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ ભક્તુબેન, જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહજી, ભાવનગરના મેયર મનભા, ધારાસભ્યો ભીખાભાઈ ભારૈયા, સરકારના વાહન વ્યવહાર અગ્રસચિવ સુનૈનાબેન, મેરીટાઈમ બોર્ડના MD શ્રી મુકેશકુમાર, કલેક્ટર શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આ ઘોઘા વિસ્તાર કે જે 12મી સદીમાં ભાવનગરની રાજધાની હતી, વીર મોખરાજી ગોહિલ એ પ્રથમ રાજવી હતા અને મોખરાજી માટે કહેવાતું કે ધળ પડે
પણ માથું પડે પણ ધર લડે એવી લોકવાયકા એની આ વીરભૂમિ ઘોઘા ઉપર આજે આ વિકાસનું સિરમૂર, વિકાસ શું કહેવાય, અને જે અશક્ય ને શક્ય બનાવીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન કે સૌરાષ્ટ્રનો આટલો મોટો દરિયા કિનારો, એ દરિયા કિનારાનો સુંદર ઉપયોગ થાય. સમગ્ર દેશમાં આજે પહેલી ઘટના છે કે રોરો ફેરી સર્વિસ એ વાસ્તવમાં આજે પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેસેન્જર સર્વિસનું ઉદઘાટન કર્યું હતું અને આપણે બસ, ટ્રક, મોટર, સ્કૂટર એ બધું લઈ જવા માટે એ પ્રકારની સ્ટીમર અને એ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા એ પૂરી કરીને આજે આપણે ખરા અર્થમાં રોરો ફેરી સર્વિસનો પ્રારંભ કરીએ છીએ. ભારતમાં સૌ પ્રથમ રોરો ફેરી સર્વિસ શરૂ થઈ છે. આ દિવસ સુધી પેસેન્જર સર્વિસો ચાલે, ગોવામાં ચાલે, મહારાષ્ટ્રમાં ચાલે, કેરળમાં ચાલે, પરંતુ વાસ્તવમાં રોરો ફેરી સર્વિસ એ પ્રથમ વખત ભારતમાં આજે ગુજરાતમાં પ્રારંભ થઈ રહ્યો છે. જે હમણાં પિક્ચર દેખાડ્યું, આપણે જોયું કે રસ્તા ઉપરનો ટ્રાફિક સમય બચશે, રસ્તા ઉપર ટ્રાફિક ઘટશે, અકસ્માતો ઘટશે, પેટ્રોલ ડીઝલ ઈંધણ એ પણ બચશે અને પર્યાવરણ પણ બચશે. હવે બોમ્બેથી નીકળેલો ટ્રક એ ઘોઘા ને દહેજથી સીધો સ્ટીમરમાં ભાવનગર કે પછી રાજુલા કે પીપાવાવ કે વેરાવળ ત્યાં સીધો ટ્રક પહોંચશે. ત્યાંથી માલ ભરીને એ ટ્રકો અહીંથી ઘોઘાથી શરૂ થશે અને દહેજ બોમ્બે આ માલ આગળ વધશે. સામુદ્રિક આખી વાહન વ્યવહારની વ્યવસ્થા એનો પ્રારંભ કરીએ છીએ. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રસ્તાના પણ ઠેકાણા નહોતા, રસ્તાઓ પણ આપણે ગોકુલ ગ્રામ યોજનામાં રસ્તા કર્યા, ત્યાર પછી બધા નેશનલ હાઈવે અટલજીના શાસનમાં આપણે ચાર ભૂજા અને વિવિધ રસ્તાઓ કરીને રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે કર્યું. નરેન્દ્રભાઈએ હવાઈ વ્યવસ્થા, નાનો માણસ પણ પ્લેનમાં મુસાફરી કરે, સસ્તા દરે મુસાફરી કરે એ માટે ઇન્ટરનલ આખી હવાઈની વ્યવસ્થાની સિસ્ટમ આ નરેન્દ્રભાઈના શાસનમાં થઈ અને હવે સમુદ્ર માર્ગે લોકો સવારે જાય સુરતનું કામ પતાવીને સાંજે પાછા પડે ભાવનગર, અને ભાવનગર અને સુરત વચ્ચે, અમરેલી અને સુરત વચ્ચે ખરા અર્થમાં વાસ્તવિક હવે સંબંધો વધુ મજબૂત બનવાના છે અને દરિયાથી દિલ જોડાવાના છે. આ સુરતનો પણ વિકાસ અને ભાવનગર અને અમરેલીનો વિકાસ એની સ્થિતિ જો આજે ખુલ્લી થઈ છે, એ પ્રવેશ દ્વાર પણ આજે શરૂ થયો છે. ભાઈઓ બહેનો, આ દિવાળીના દિવસો આવી રહ્યા છે. અમારી લાગણી હતી કે દિવાળી પહેલા શરૂ થાય. દિવાળીમાં બસના ભાડા પણ વધી જતા હતા, સુરત ને ભાવનગર વચ્ચેના બસો વધારે મૂકો એવું અમને કહેવાતું હતું. હવે લોકો એમ કે છે કે સ્ટીમરના ફેરા વધારો, એક સ્ટીમર છે તો હવે બે ત્રણ સ્ટીમર ચાલુ કરો. ભાઈ કોન્ટ્રાક્ટર ચેતનભાઈ ને બધા, હવે સ્ટીમરના ફેરા વધે, સ્ટીમરો વધે અને દરિયામાં વિકાસની સાચા અર્થમાં વાવટાઓ ફરકે, દરિયા થકી વિકાસના વાવટાઓ ફરકે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. હમણાં જીતુભાઈએ વાત કરી, સરકાર ડિસેમ્બર મહિનામાં આ ઘોઘાથી હજીરાની ફેરી પણ ચાલુ કરી દેશે.
એટલે સુરતના લોકોને હવે ભરૂચ જવું નહીં પડે, અને સુરતના લોકોને દહેજને બદલે હજીરા, અને હજીરામાં પણ બીઆરટીએસની બસો તૈયાર હોય, સુરતનો માણસ ઝડપથી ભાવનગર પહોંચે, અમરેલી પહોંચે, પીપાવાવ પહોંચે, રાજુલા પહોંચે, જાફરાબાદ પહોંચે, આ પ્રકારની આખી વ્યવસ્થા આપણે કરીએ છીએ. ત્યારે ડિસેમ્બર મહિનામાં હું જાહેરાત કરું છું કે હજીરા અને ઘોઘા વચ્ચે આ પ્રકારની ફેરી ચાલુ થશે, અને પછીના દિવસોમાં બોમ્બે અને ઘોઘા વચ્ચે પણ ફેરી સર્વિસ ચાલુ કરવી છે આપણે. એવી જ રીતે આપણા યાત્રાધામો સોમનાથ, દ્વારિકા, કચ્છ એ વચ્ચે કેવી રીતે અંતર ઘટે અને ત્યાંથી ફેરી સર્વિસો કેવી રીતે ચાલુ થાય, પોરબંદરના દરિયાને પણ કેવી રીતે જોડાય એની અમે લોકો સર્વે કરી રહ્યા છીએ. સરકારનો નિર્ધાર છે કે દરિયા વાટે વધુ ને વધુ ટ્રાન્સપોર્ટેશન થાય અને દરિયા ઉપરના બંદરો પુનઃ ધમધમતા થાય. એક વખત કહેવત હતી ને કે ઘોઘાનો વર ને લંકાની દીકરી, લંકાની લાડી ને ઘોઘાનો વર, એ ફરી વખત વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. આ ઘોઘા હોય કે પછી પીપાવાઓ હોય, અલગ અલગ નાના મોટા બધા બંદરો હોય, એ બધા બંદરોનું મહત્વ આ સરકાર આવનારા દિવસોમાં ઊભું કરવા માંગે છે. અને ખરા અર્થમાં વિકાસ, વિકાસની ખાલી વાતો નહીં, અભૂતપૂર્વ દુનિયામાં ન હોય એવું આપણે બનાવવું છે. દુનિયાની બધી સારી વસ્તુ ગુજરાતમાં પ્રાપ્ત હોય. 31મી તારીખે દુનિયાનું સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની લોકાર્પણ કરી રહ્યા છીએ આપણે, અને આવનારા દિવસોમાં 40-50 વર્ષ સુધી એથી મોટી કોઈ પ્રતિમા બનવાની નથી. લોકો ભારતમાં તાજમહાલ જોવા આવે, એ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના દર્શન કરવા જવાના છે. આ પ્રકારે દુનિયામાં બધું શ્રેષ્ઠ એ આપણે બનાવી રહ્યા છીએ. મને એમ લાગે છે કે આ રોરો ફેરી સર્વિસ એ દુનિયાના લોકો જે રીતે પોર્ટના વિકાસ કરી રહ્યા છે એની બરોબરીમાં આપણે પણ ઊભા રહેવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે ખૂબ આનંદ છે કે આ રોરો ફેરી સર્વિસનું નરેન્દ્રભાઈનું સ્વપ્ન એ વાસ્તવમાં સાકાર થયું છે. વધુ બંદરોને જોડીને પછી એ ઘોઘા દહેજ, ઘોઘા હજીરા, ઘોઘા બોમ્બે, એવી જ રીતે કચ્છથી સીધું દ્વારકા, સોમનાથ, પોરબંદર એ બધીની કનેક્ટિવિટીને આપણે જોડીને ગુજરાતના વિકાસની ચરમસીમા સોળેય કલાએ વિકાસને ફરકાવીએ, વિકાસના વાવટાઓને લહેરાવીએ, અને ગુજરાત એ ભારતનો વિકાસનું ખરા અર્થમાં પ્રવેશ દ્વાર એ બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આપ સૌને આનો લાભ લેવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને હવે દરિયાના ઉપયોગ દ્વારા આપણે સૌ ગુજરાતના લોકો આપણા વિકાસમાં આને જોડીને આપણે સૌ આગળ વધીશું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે વિજયભાઈ આપણી વાત સ્વીકારી છે, ઊભા થઈને આપણે વિજયભાઈને તાળીઓથી વધાવીએ. હવે ભાવનગરનો આવતા દિવસોમાં દસકો ભાવનગરનો શરૂ થવા જઈ રહ્યો છે. વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા માઢિયામાં 2,500 હેક્ટર જમીન જીઆઈડીસીની 8 દિવસમાં પૈસા ભરાઈ જવાના છે. ધોલેરા સર એ પણ ભાવનગરને ફાયદો થવાનો છે. આપણો એક્સપ્રેસ વે ભાવનગર થી અમદાવાદ સુધીનો એ વિજયભાઈ શરૂ કરવા જઈ રહ્યા છે. વિજયભાઈ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ઋણ સ્વીકાર કરીએ છીએ. બોલો બે હાથ ઊંચા કરીને મારી સાથે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. ખૂબ ખૂબ આભાર આદરણીય જીતુભાઈ આપનો. અને હવે રોરો ફેરી સર્વિસના સૌ પ્રથમ પેસેન્જર તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ બોર્ડિંગ પાસ. હું વિનંતી કરીશ શ્રી મુકેશ કુમાર સરને, તેઓ આ બોર્ડિંગ પાસની એક પ્રતિકૃતિ સિમ્બોલિક રૂપે એમને આપશે.
શ્રી ચેતનભાઈ કોન્ટ્રાક્ટર તથા આદરણીય શ્રી મુકેશ કુમાર સર, શ્રી જીતુભાઈ વાઘાણીને શ્રી કલેક્ટર સાહેબ અર્પણ કરશે કલેક્ટર સાહેબ, અને માનીય મંત્રી શ્રીમતી વિભાવરીબેન તેમને આ બોર્ડિંગ પાસ આપવા માટે વિનંતી કરી શ્રીમતી સુનેના તોમર મેમ. સુનેના મેમ, ખૂબ ખૂબ આભાર. અને હવે સર્વે મંચસ્થ મહાનુભાવનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આજના આ ભવ્ય સમારંભમાં એક ઐતિહાસિક ક્ષણ ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વે શુભારંભ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. સાથે સાથે અત્રે પધારેલ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી, અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય ભાવનગર, સુશ્રી વિભાવરીબેન દવે, માન્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર, આપનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મનહરભાઈ મોરી, સુશ્રી વક્તુબેન મકવાણા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તથા ભારતીબેન શિયાળ, સંસદ શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારીયા, માન્ય કેશુભાઈ નાકરાણી તથા મંચસ્થ સૌ કોઈ મહાનુભાવોનો જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમને વિશાળ રીતે કવરેજ માટે પધારેલ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયાના સર્વે મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ. અને બહુ સાચી વાત કરી કે આ વિશાળ જનમેદની